ગીર સોમનાથમાં વેરાવળ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સજ્જડ બંધ પાડી મૌન રેલીનું આવેદનપત્ર આપ્યું. ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબ અને તેમના અનુયાયીઓ વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઉત્તર પ્રદેશના હિન્દુ મહાસભાના અધ્યક્ષ કમલેશ તિવારીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી. રેલીમાં સમગ્ર વિસ્તારના હજારો મુસ્લિમો જોડાયા હતા. ઇસ્લામના પૈગંબર સાહેબ અને તેમના અનુયાયી હઝરત અબુ બકર અને હઝરત આયશા વિરુદ્ધ ઉત્તર પ્રદેશના કમલેશ તિવારીએ અસભ્ય ટિપ્પણી કરતા સમગ્ર દેશના મુસ્લિમોમાં નારાજગી વ્યાપી છે. ત્યારે વેરાવળ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ હાજી ફારૂક મૌલાના અને વેરાવળના પ્રમુખ અબ્દુલ ગફાર હાજી પંજા સહિત તમામ સમાજના પ્રમુખની આગેવાની હેઠળ સમગ્ર તાલુકાના મુસ્લિમ બિરાદરોએ બંધ પાળી મૌન રેલી યોજી વિવિધ બેનરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનમાં હજારો મુસ્લિમો જોડાયા હતા. મુસ્લિમ સમાજે માંગ કરી હતી કે દેશમાં એકતા અને અખંડતા જાળવવામાં આવે અને કોઈ પણ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારને સજા થવી જોઈએ. આ મામલે સમગ્ર તાલુકાના મુસ્લિમ સમિતિ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.